મોરબીમાં આવેલા હિન્દુ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક એવા હજરત હાજી અબ્દુલ રઝાક મિયા બાપુના 10મા ઉર્ષ શરીફની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉર્ષ મુબારક નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યારે ગાંચીપરા હુસેની ચોક ખાતે યોજાયેલ શાનદાર વાયજના કાર્યક્રમમાં મોરબી ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં મુરીદો ઉપસ્થિત રહ્યા હતા. સૈયદ આરિફ બાપુ આજે અમારે દર વર્ષની જેમ સૈયદ અબ્દુલ રઝાક બાપુ એટલે રહેમત રિદવાનના ઉર્ષનો આ મોકો છે, અને અત્યારે સંદલ શરીફ થયું, સાંજે ન્યાઝ, રાતે વાયજનો અને નાજ શરીફનો શાનદાર પ્રોગ્રામ દર વર્ષની જેમ કરશું. ને અત્યારે અમે સંદલ કર્યું અને તમામ મોમિનો અને મોરબીના તમામ લોકોની ખુશહાલી માટે અને દેશની અમન શાંતિ માટે અમે ખૂબ અહીંયા દુઆઓ કરી છે બધા માટે, કે અલ્લાહ તાલા સૈયદ અબ્દુલ રઝાક બાબાના સદકે હરેક જણને આબાદ કરે, શાંતિ આબાદ રાખે અને બધાને ખુશી અને ખુશહાલી અતા કરે. બાપુ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી કેટલા મુરીદો આવ્યા છે? અહીંથી જૂનાગઢ, રાજકોટ ને ઘણી ઠેકાણેથી અલગ અલગ જે એના ચાહવા વાળા અને મુરીદોએ હાજરી આપી છે દર વર્ષની જેમ ઇન્શાઅલ્લાહ. કેટલામો ઉરસ છે બાપુ? 10મો ઉરસ છે. હર વર્ષ શાનદાર છોકરા બાપુ 10 વર્ષ અને કર્મથી લોકોની મુરાદો પૂરી થાય છે, એટલે જેમ જેમ લોકોની મુરાદો પૂરી દર વર્ષ એમ એને ઉરસમાં શાનમાં વધારો થતો જાય છે. હું સૈયદ અસલમ બાપુ રઝાક બાપુ આજ 10 વર્ષ થયા મોરબીની અંદર. મારા વાલિદ મારા પપ્પા સૈયદ અબ્દુલ રઝાક બાપુનો ઉરસ સાનો શોકતથી મનાવવામાં આવે છે, અને તેની અંદર અમદાવાદ ગુજરાતના જેટલા પણ સૌરાષ્ટ્રના મોટા મોટા સિટી અને નાનેથી લઈને મોટા શહેરો લગી બધાએ મુરીદો અહીંયા હાજર અને ઉપસ્થિત રહેલ છે, અને હું એમનો છોકરો નિમિત્તે તમામ તર મુરીદોનો આભાર વ્યક્ત કરું છું કે 10 સાલથી આ સાનો શોકતને આજથી સુધી જાળવી રાખી છે, અને ઇન્શાઅલ્લાહ આવતી પેઢીનારી અને જે આવતા માણસો છે ઇન્શાઅલ્લાહ હજી પુરુષની શાનો શોકતની અંદર વધારો થશે એવી શુભકામના સાથે અલ્લાહ તબારક વતાલા તમામની જાય આરઝુ તમામ નામ.